નમસ્કાર દર્શક મિત્રો, આજકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ભાનુ પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરા તાલુકામાં પીવાના પાણીની કિલ્લત, પીવાનું પાણી લેવા કરવી પડે છે મહેનત. પાદરા તાલુકામાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. પાદરા તાલુકાના અંતરિયાળ ગામોના વિસ્તારો જ પીવાના પાણી વગર તરસી રહ્યો છે. પીવાના પાણી માટે અહીં લોકો રઝળપાટ કરી રહ્યા છે. મહિલાઓ જીવના જોખમે મહીસાગર નદી પાર કરી લાવે છે પીવાનું પાણી. પાદરા તાલુકાના ડબકા વિસ્તારના સુલતાનપુરા ગામથી લગભગ 1 થી 2 કિલોમીટર દૂર રહેતા પરિવારો પીવાના પાણીની માટે વલખામાઈ રહ્યા છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા છતાં સરકાર પણ પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી શકતી નથી. પાદરા તાલુકાના ડબકા ગામના કોતર વિસ્તારોમાં પીવાનું પાણી ભરવા માટે લોકોએ 2 થી 2.5 કિલોમીટર સુધી દૂર ચાલતા જવું પડે છે, જ્યારે મહિલાઓ મહીસાગર નદીના સામે કાંઠેથી જીવના જોખમે પીવાનું પાણી ભરી લાવવા મજબૂર છે. સરકાર અનેક યોજના બનાવે છે, પરંતુ પીવાના શુદ્ધ પાણી માટે જે પ્રયાસો થવા જોઈએ એ નથી થયા. તેથી મહીકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી માટે રહીશો ટળવળી રહ્યા છે અને લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકો મહીસાગર નદીના સામે કાંઠેથી નદીમાં ચાલીને જીવના જોખમે પીવાનું પાણી લાવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ખારું પાણી આવે છે, જે પીવા તેમજ વાપરવા લાયક નથી. સરકારે 8 વર્ષ અગાઉ પાણીની પાઇપ નાખી છે, પણ હજુ આ પાઇપમાં પાણી નથી આવ્યું. વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સરકાર દ્વારા આપવામાં આવતા આવાસના મકાનો કે અન્ય કોઈ સહાય પણ નથી આવતી, ત્યારે આ વિસ્તારમાં પીવાનું પાણી વહેલી તકે સુવિધાઓ પૂરી પાડે તેવી માંગ કરી રહ્યા છે. પાણીનું બહુ તકલીફ છે, બગર ગૌ થી પાણી લઈએ છે, ટાઈમ પંપ છે, ખારું અંદર પાણી છે. સાહેબ આપડે સરપંચ પાઇપ નાખી છે, 8 વર્ષ થયું પણ પાણી આવતું નહીં. અમે તકલીફ કેવી વાગ્યા, દોઢ ઢાક અમે પીવડા કઈ જવું, ખાસી બે ટાઈમ ગૌ થી લઈએ, 2 કિલોમીટર અમારે નહીં જાય પાણી. ખાલી પાછી બોલા નદી ને ખારું પાણી અમે લાવવું, પાણી કઈ આટલે અમે પાણી સગવડ કરી આલો, લાઈટ ની સગવડ કરી આલો, અને કઈક રોડ ની સગવડ. બીજા ગામ થી પાણી લઈ અને ઢોર ઢોક ને હું પાવું, અમારું પીવું નાવું ધોવું, અમાર પાણી નો તો વધારે વપરાશ જોવું હોય. પછી અત્યારે અમારે તકલીફ છે, ગામે ગામ બધે આવું પાણી ની સવલત થતા અમોને કેમ નહીં જોવા, બધે તકલીઓ પાણી ની અમે ક્યાં હતા, અમાર ગામ માં કેમ નહીં હાલતા. અત્યારે ક્યાંથી પાણી બદલાવ, અત્યારે બહાર થી પાણી બદલાવ, સુલતાનપુરા ગામ ને મમ્મત પર આવી બદલાઈએ, નદી પાછી ભલે નદી પેલી બાજુ પાણી પડી પડી પાણી ના ઢોર ઢોક ને અમાર હું પીવું, ઢોર ઢોક ને હું પાવું કે નવું ધોવું, હું અમાર કઈ લાઈન પાવું, અમાર વાપરવાનું બધું નદી ધોણ ખારું પાણી હોય. આ મહીસાગર માં પાણી કઈ છે, તમે નહીં જોયું આટલું આટલું પાણી છે, વેચ વેચ પાણી તો ખારું થઈ જાય, ધાર આવે તો ભાઈ અમે શું કરીએ. ખેતી ધંધો કરીએ કે પાણી ખરવા જઈએ, બધું કરી બધું લેવાના આવે થાય ત્યાં લઈને વોટ લઈને નાહી જાય, પડી જાય, કોઈ કોઈ ભરવા આવે નહીં, અમારી પડી જી. અહિયાં શું સમસ્યાઓ છે? અહીંની સમસ્યા વર્ષો થી એવી છે કે તળ વિસ્તાર ની આમ કોતર વિસ્તાર છે, કોતર વિસ્તાર ની માળી સમાજ બહુ મોટો સમાજ છે. આવી સમાજ ની પાણી ની અહીંયા આગળ એટલી બધી વલખા મારે છે લોકો કે અમુક ટાઈમે છે તે પેલી પારથી પાણી લાવવું પડે છે, નદી ઉતરીને આ પાણી પૂર આવે કે ઝાર આવે તો આ બાજુ 2 કિલોમીટરથી દૂરથી પાણી ભરી લાવવું. આ લોકોને એટલી બધી સમસ્યા છે કે ના પૂછે વાત. હવે સરકાર જેમાંથી ગ્રાન્ટ ફળવેલી તેના આ પાઇપલાઇન નાખવાની, 8 વર્ષથી છે તે અહીંયા આગળ પાઇપલાઇન નાખેલી છે, તે હજુ આ પાઇપલાઇન આગળ ચોખ્ખી દેખાય છે અને બરાબર, અને આ લોકોને જોઈએ પાણીની અહીં લગીને પહોંચ્યું જ નથી. અને આ ગ્રાન્ટો એવી છે આ સરકારની મય, અને હમણાંની જે સરકાર છે એવી રીતને આ ગ્રાન્ટોને સગે વગે કરી દે છે કે 8 વર્ષ લગીને એનો કોઈ નિકાલ થતો નથી.
થવો જોવા ને 8 વર્ષ લગીને, અત્યારે લગીને 8 વર્ષ લગીને જોવા માટેને આ પાઇપલાઇન નાખી છે સરકારે, પૈસા આપેલા છે. એટલે સરકારની અને પદ અધિકારીની સત્તા અધિકારીની મિની ભગતો હોય છે અને આમ નાગરિક છે તે જુદા કરતા હોય. હવે આવી સમસ્યા અમે છે ને રજૂઆત સરકારને કરીએ છીએ, ધારાસભ્યોને કરીએ છીએ, મૌખિક રીતે કરીએ છીએ, અત્યાર સુધી પાણી મળી આવ્યું નથી. તમારી શું માંગ છે સરકાર પાસે? અમારી માંગ એ છે કે આવી રીતના આ સમાજ આ રીતના તળ વિસ્તારની માં કોતર વિસ્તારની માં રહેતા હોય તો પૂરતા પ્રમાણમાં પાણી મળવું જોઈએ. બરાબર છે.